રાજ્યમાં સારા વરસાદને કારણે વાવેતરમાં વધારો થયો છે. રાજ્યમાં 127% વરસાદ પડ્યો. ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે. અનાજના પાકનું 13,66,000 હેક્ટરની અંદર વાવેતર થયું છે, તો કઠોળનું 4,05,000 હેક્ટરમાં વાવેતર થયું છે. કપાસ અને ઘાસચારામાં 104% વાવેતર થયું છે, તો રવિ પાકમાં ખેડૂતોને ફાયદો દેખાઈ રહ્યો છે. સત્યાવીસ ટકા વરસાદ વધારે થયો છે, અને એનું પ્રમાણ પણ આપણે જે ડિસ્ટ્રીબ્યુશન જોઈએ એ પણ થોડું વ્યવસ્થિત છે. એટલે પાક પરિસ્થિતિ સમગ્ર રાજ્યમાં અત્યારે ખૂબ સારી છે એમ કહી શકાય. હવે વાવેતરની જો વાત કરીએ આપણે જુદા જુદા પાકોનું, તો અત્યારે જે ખરીફના પાકો છે એટલે કે ચોમાસું ઋતુના, એમાં મુખ્ય પાકો આપણા કપાસ છે, મગફળી છે, ઘાસચારો છે, પછી ડાંગર અને દિવેલા પણ અગત્યના પાકો ગણી શકાય. હવે એમાં જે ભાગ પાડેલા છે કે એમાં સિરિયલ પાકો એટલે કે અનાજના પાકો, તો એનું અત્યારે જે વાવેતર થયેલું છે 13,66,000 જેટલા હેક્ટર વિસ્તારમાં, અને એ 101% જેવું વાવેતર થયું. 1 ઓક્ટોબરથી મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે. ખેડૂતો પોતાના ગામમાં પણ રજીસ્ટ્રેશન કરી શકશે. ખરીદી કેન્દ્રો ઉપર 5 ટીમો રહેશે. કર્મચારીઓની અછત નિવારવા માટે કૃષિ વિભાગની મદદ લેવાશે. તમામ ખરીદ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવાશે. સોમથી શુક્ર મેસેજના આધારે ખરીદી કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ માટે અલગથી વ્યવસ્થા કરાશે. તો મગફળી ખરીદી માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. 1 ઓક્ટોબરથી મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે. ખરીદ કેન્દ્ર પર તો મગફળી ખરીદવાનું ખેડૂત એના પુરાવા આપી નોંધાવી શકશે, પરંતુ આ વખતે વધારાની વ્યવસ્થામાં અમે ગ્રામ્ય કક્ષાએ વીસી જે ગ્રામ પંચાયત કચેરીમાં બેસે છે એ વીસી પણ ખેડૂતને મગફળી ખરીદવાની બાબત ત્યાં નોંધી શકશે. એટલે પોતાના ગામમાં જ રજીસ્ટ્રેશન થઈ શકશે, જેથી કરીને ખરીદ કેન્દ્ર સુધી ખેડૂતને નહીં જવું પડે. વધારામાં બાકીની જે ગઈ વખતે વ્યવસ્થા હતી એમાં આ વખતે થોડો સુધારો કર્યો છે. અમે રાઉન્ડ ધી ક્લોક સિક્યુરિટી ગાર્ડ્સની વ્યવસ્થા કરી છે. એ ગુજરાત સરકારની GISF અથવા તો નિવૃત્ત સૈનિક કલ્યાણ બોર્ડ એના જવાનો આ સુરક્ષાની વ્યવસ્થા 124 તમામ સેન્ટરો પર એ સેવા એમની આપશે. સાથે સાથે અમે 3 મહિના સુધી જે ખરીદી થવાની છે 3 મહિનાનું રેકોર્ડિંગ સીસીટીવી કેમેરા સાથેનું રેકોર્ડિંગ સાથે ડેટા અમે રાખવાના છીએ. હા, સોમથી શુક્ર સુધી અમે ખરીદી કરતા આવીએ છીએ. સોમથી શુક્ર સુધી ખેડૂતોને SMSથી જણાવવામાં આવે છે કે આજે તમારે મગફળી વેચવા આવું, પણ સંજોગ વરસાદ કોઈ ખેડૂત સોમથી શુક્રમાં ન આવી શક્યા તો અમે શનિવારે પણ ચાલુ રાખીને જે બાકી રહેલા ખેડૂતો છે એની મગફળી ખરીદી લઈશું. શનિવારે પણ કદાચ કોક બાકી રહી ગયા તો એની રવિવારે પણ ખરીદી કરી લઈશું. કહેવાનો મતલબ કે વીકમાં એક પણ ખેડૂત બાકી નહીં રહે એ પ્રકારની